નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ દુસા, ઉષા સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજે આપણે કોઈ પણ આકૃતિ આપેલી હોય અને એમાં રહેલા ત્રિકોણની સંખ્યા શોધવા માટેનું આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો. તો શરૂઆત કરતા પહેલા, તો હજી તમે મારી ચેનલ ઉષા સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી લે, બાજુમાં બેલ આઇકનને જરૂર દબાવી લે, જેથી કરી કોઈ પણ હું વિડીયો અપલોડ કરું તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ આકૃતિ આપેલી હોય અને એમાં કેટલા ત્રિકોણ છે તે શોધવું હોય તો આપણે સરળ રીતે કઈ રીતે શોધી શકીએ, આજે એવી એક ટ્રીક લઈને આવ્યો છું તમારી સાથે. તો જોઈએ, તો આપણે તો આ પહેલા ત્રિકોણ જોઈએ. આપણે પાર્ટ નંબર 1 થી શરૂઆત કરવાના છીએ. આવો આપણે અલગ અલગ 4 પાર્ટ જોઈશું. તો જોઈએ, તો આપણે એક ત્રિકોણ લઈએ. તો આ ત્રિકોણમાં આપણે જોઈએ તો ત્રિકોણમાં આકૃતિમાં કેટલા ત્રિકોણ દેખાય છે, તો આપણે કહીશું કે આ આકૃતિમાં આપણે એક જ ત્રિકોણ દેખાઈ રહ્યો છે. હવે આ બીજી આકૃતિ આપણે લઈએ. તો જુઓ, બીજી આકૃતિમાં આપણે તો પહેલાં તો કેટલા ત્રિકોણ દેખાય છે, તો કે એક મોટો ત્રિકોણ છે અને એક આ નાનો ત્રિકોણ અને એક આ નાનો ત્રિકોણ, મતલબ કે આપણે કેટલા ત્રિકોણ દેખાય છે, 3 ત્રિકોણ દેખાય છે. હવે મિત્રો, તમે જુઓ, આવો ત્રિકોણમાં ખાલી એક સરળ રીતે આપણે શોધવાનું હોય છે. જો કઈ રીતે, તો પહેલા એક ત્રિકોણ જેટલા તમને ત્રિકોણ દેખાતા હોય ને એકલામાં ખાના કરી દો. હવે શું કર્યું, 1 અને 2 મૂકી દીધા. હવે 1 અને 2 સરવાળો કરી દો, 1 અને 2, મતલબ કે કેટલા થઈ ગયા, 3. તો હવે આમાં આપણે ત્રિકોણ પણ કેટલા દેખાતા હતા, તો એક મોટો, પછી એક આ નાનો, બીજો ને કા 3, મતલબ કે 3 ત્રિકોણ દેખાતા હતા. એટલે આપણે 1+2 મૂક્યા એટલે 3 થઈ ગયા. આવી ટ્રીક આપણે જો આમાં લગાડશું તો શું થશે, એમાં કેટલા ત્રિકોણ મળશે જોઈએ. તો પહેલાં તો આપણે કેટલા ત્રિકોણ દેખાય છે, તો કે મોટો 1 ત્રિકોણ, પછી નાનો 2, 3 અને 4, પછી જુઓ આ તો આથી નાનો થઈ ગયો, હવે અહીંથી મોટો આવશે 5, અહીંથી મોટો 6, એનો મતલબ કે કેટલા ત્રિકોણ દેખાય છે આપણે, 6. તો મિત્રો જોઈએ, તો આને પહેલાં તો શોર્ટકટ કઈ રીતે કરાય, તો કે 1, 2 અને 3, મતલબ કે જેટલા ત્રિકોણ છે એટલા અંક લખી લીધા, 1, 2 અને 3. હવે બધાનો આપણે ખાલી સરવાળો કરી દો, 1+2+3 કેટલા થશે, 1 ને 1+2 એટલે 3, 3+3 એટલે કેટલા થશે, 6. હવે આપણે મિત્રો જોયું ત્રિકોણમાં પણ ગણીએ તો પણ 6 ત્રિકોણ થાય છે. કેવી રીતે જોયો કે એક તો પહેલાં તો મોટો ત્રિકોણ, પછી એક આ નાનો ત્રિકોણ, 2, પછી એ નાનો ત્રિકોણ, 3, એનાથી આ નાનો ત્રિકોણ, 4, પછી આ 2 ત્રિકોણ ભેગા કરો એટલે થશે 5, પછી આ 2 ત્રિકોણ ભેગા કરો એટલે થશે 6. એનો મતલબ શું થયું મિત્રો, કે જેટલા ત્રિકોણ તમને આમાં દેખાતા એટલા નંબર મૂકી દો અને એ બધાનો સરવાળો કરી દો, જે સરવાળો મળશે એટલા ત્રિકોણ થશે. મતલબ કે આપણે એકદમ હવે શોર્ટકટથી થઈ ગયું કે આપણે ત્રિકોણ દેખાય છે એ સંખ્યા મૂકી દો અને એનો સરવાળો કરી દો અને જે મળતી સંખ્યા એ ત્રિકોણમાં એમાં છુપાયેલા ત્રિકોણ હશે એવું આપણે કહી શકીએ. આમાં જોઈએ તો આમાં શું થશે, જોવા દો, 1, 2, 3 અને 4. તો હવે 1, 2, 3 અને 4 સરવાળો કરશો તો શું થશે, કે 1+2+3+4 સરવાળો કેટલો થશે, અહીંયા તો 6 થયા હતા, 6 માં 4 ઉમેરો એટલે કેટલા થશે, 10. એટલે મતલબ કે મિત્રો આ આકૃતિમાં તમને ત્રિકોણ પૂછે તો હવે કેટલા થશે, કે 1, 2, 3 મૂકી દો અને એ બધાનો સરવાળો કરી દો અને જે જવાબ આવી જાય એટલા ત્રિકોણ થશે. તો આ આકૃતિ પર આપણે કઈ રીતે કહી શકીએ કે તો જો કોઈ ત્રિકોણ આપેલી હોય અને એમાં એક અહીંયા આ બિંદુમાંથી જેટલી લાઈન પસાર થતી હોય તો જ ત્રિકોણ કહી શકીએ. મતલબ કે આવા ત્રિકોણમાં કેવા ત્રિકોણમાં ટ્રીક લગાડી શકીએ, જો કે આ ત્રિકોણ આપેલી છે આ બિંદુમાંથી સામેના બિંદુને ટચ થતી એવી એક લાઈન 1 છે, એ જ રીતે આ બિંદુમાંથી 2 લાઈન પસાર થાય છે, એ જ રીતે આ બિંદુમાંથી 3 લાઈન પસાર થાય છે. જો આ ઊભી લાઈન એની આડી એક જ બિંદુમાંથી લાઈન પસાર થતી હોય તો જ આપણે આ મેથડ આવા ત્રિકોણમાં લગાડી શકીએ. તો આમ આમાં આપણે જોશું આ ત્રિકોણમાં, તો આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં ફરક પડશે. જોજો કે આ ત્રિકોણ જોઈએ શું કહે છે, જો આ ત્રિકોણમાં કેટલા છે, તો આકૃતિમાં 1. હવે આમાં તમને કેટલા દેખાઈ રહ્યા છે, જો એક તો પહેલો મોટો ત્રિકોણ 1 અને એનાથી નાનો ત્રિકોણ 2, એનો મતલબ કે આવી આકૃતિ હોય અને એવી આડી લાઈન હોય તો જેટલી આડી લાઈન હોય એકલા ત્રિકોણ, કેટલી લાઈન આડી છે, 1 અને 2, તો મતલબ કે આમાં ત્રિકોણ થયા 2. તે જ રીતે જોઈએ આમાં કેટલી આડી લાઈન છે, 1, 2 અને 3, 1, 2 અને 3, એનો મતલબ આ આકૃતિમાં કેટલા ત્રિકોણ થયા, 3. કઈ રીતે જુઓ, એક તો પહેલાં મોટો ત્રિકોણ 1, પછી એથી નાનો અંદરનો ત્રિકોણ 2 અને એથી નાનો ત્રિકોણ 3, મતલબ કે આ આકૃતિમાં દેખાય છે પણ 3 ત્રિકોણ. તો યાદ શું રાખવાનું, કે જો જેટલી આડી લાઈન હોય એકલા ત્રિકોણ, કેટલી આડી લાઈન છે, 1, 2 અને 3, મતલબ કે આડી લાઈન 3 છે તો આ આકૃતિમાં 3 ત્રિકોણ આવે. હવે આ આકૃતિ જોઈ કે આ આકૃતિમાં શું છે, તો આ આકૃતિમાં કેટલી આડી લાઈન છે, 1, 2, 3 અને 4, તો કેટલા ત્રિકોણ હશે આ આકૃતિમાં, 4. ગણીએ જોઈએ કેટલા 4 ત્રિકોણ થાય છે, જો એક તો પહેલાં મોટો ત્રિકોણ, પછી એથી આ નાનો ત્રિકોણ, 2 એથી આ નાનો ત્રિકોણ, 3 અને એથી આ નાનો ત્રિકોણ,
ચાર, મતલબ કે આપણે ગણીએ તો ચાર ત્રિકોણ જ થાય છે. તો આમાં શું આપણે એક ટ્રીક યાદ રાખશું કે આમાં જેટલી આડી લાઈન હોય, જેટલી આડી લાઈન હશે એટલા ત્રિકોણ થશે, અને આમાં શું થશે કે આમાં જેટલી ઊભી લાઈન હશે એ ઊભી લાઈનમાં જેટલા કોષ્ટક બને એમાં એક બે ત્રણ નંબર આપી દો અને બધાનો સરવાળો કરી દો અને જે મળે જવાબ એ આ આકૃતિમાં કુલ ત્રિકોણ થશે. એનો મતલબ કે તમને ગમે નહીં આવે આવી આકૃતિ દેખાય તો તમારે સીધો એક બે ત્રણ મૂકી અને એ બધાનો સરવાળો કરી દેવાનો, અને જો આવી આકૃતિ દેખાય તો આડી લાઈન કેટલી છે તે ગણી લો અને જે આડી લાઈન જેટલી હોય એટલા ત્રિકોણ થશે. મિત્રો, તો મિત્રો આપણે આ પાઠ નંબર એકમાં જોયું કે આ બે ત્રિકોણમાં તમને કેટલા ત્રિકોણ પૂછાય, કેટલા ત્રિકોણ છુપાયેલા છે તે ગણવું હોય તો એકદમ સરળ રીતે આપણે ગણી શકીએ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, મિત્રોને વિડીયોને લાઈક કરે, તમારા મિત્રોમાં જરૂર શેર કરે. આવજો, થેન્ક યુ, આભાર, બાય બાય.